विद्यार्थी मित्रों केम छो बधा मजामां। आज आपणे धोरण 9 विषय जे छे के सामाजिक विज्ञान अने एनी अंदर पाठ नंबर जे आपणो 10 छे सरकारना अंगो। आकडा वीडियो नी अंदर आपणे वात थई गई के सरकारना 3 अंगो छे धारासभा कारोबारी अने न्यायतंत्र। आ त्रणेयनी आपणे वात जाणे के त्रणेयनुं सत्ता विश्लेषण थई गयुं। आपणे जोयुं के सरकार कोई एक काम पोते जाते करे तो बधे पहोंची न वळे, एना माटे एने ત્રણ કાર્ય અલગ અલગ ત્રણેયને વહેંચી દીધા અને આ ત્રણે પોતાની રીતે પોતાનું મંડળ બનાવી અને કાર્યની જે છે એ વહેંચણી કરી દીધી। તો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર હવે આની સાથે જે જોડાયેલા છે જે પ્રતિનિધિઓ એ લોકોની લાયકાત શું હોવી જોઈએ? તો આપણે જોયું કે સંસદ, તો કે સંસદની લાયકાત શું હોવી જોઈએ? સંસદનો પ્રતિનિધિ થવા માટે એની લાયકાત શું જોવી એ આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા। તો ત્યાર પછીના જે છે ધારાસભાની અંદર જે પ્રતિનિધિત્વ ધરાવે છે, ત્યાર પછીના જે છે કે રાજ્યસભા, તો રાજ્યસભા જે છે તો રાજ્યસભાના જે સભ્યો છે એની લાયકાત શું હોવી જોઈએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો આપણે સર બધાને ખબર જ છે કે કોઈ પણ ભારતનો નાગરિક કોઈ પણ લાયકાત ધરાવતો હોય, કોઈ પણ જે કેટેગરીમાં એ કામ કરતો હોય, તો સૌથી પહેલા મહત્વનું છે કે એની લાયકાત શું છે। તો લાયકાતમાં સૌથી પહેલા સર્વસામાન્ય છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ। ભારતનો નાગરિક હોવો જોઈએ, કોઈ પણ સરકારી સવેતન તે મેળવતો ન હોવો જોઈએ અને નાગર કે અસ્થિર મગજ ધરાવતો ન હોવો જોઈએ। એવો જ વ્યક્તિ કે છે ઉમેદવારી રાજ્યસભાના પ્રતિનિધિ તરીકે ઉમેદવારી પત્ર ભરી શકે છે અને રાજ્યસભા જે છે એ સંસદનું ઉપલું ગૃહ છે। એ આપણને ખ્યાલ છે કે રાજ્યસભા જે છે સંસદનું ઉપલું ગૃહ છે કે છે અને એની અંદર જે 250 બેઠકો છે એ બેઠકોની જોગવાઈ કરેલી છે અને એની અંદર જે 12 જે સભ્યો છે એ 12 સભ્યો જે છે એ જે રાષ્ટ્રપતિ પોતે એને નિયુક્ત કરે છે। કારણ કે એવા વ્યક્તિઓ છે કે જેને રાષ્ટ્રપતિ સારા સારા તજજ્ઞો છે કલા ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, રમત ગમતના ક્ષેત્રે, સમાજ સેવા ક્ષેત્રે, એવા ક્ષેત્રોમાંથી રાષ્ટ્રપતિ પોતે એવા 12 વ્યક્તિ જે છે એને નિયુક્ત પ્રતિનિધિ તરીકે કરે છે કે છે અને એમ કુલ મળી અને 250 જે બેઠકો છે રાજ્યસભાની એની જોગવાઈ કે છે કરેલી છે કે છે। હવે રાજ્યસભાનો જે સભ્ય છે એમની લાયકાત કેટલી કેવી હોવી જોઈએ આપણે ખબર છે, મેં તમને આગળ પણ વાત કરી હતી કે ભારતનો નાગરિક હોવો જોઈએ, નાગરનો હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ અને તેણે ગુનો ન કરેલો હોવો જોઈએ। એવો વ્યક્તિ જે છે એ રાજ્યસભાના સભ્ય અંદર પોતે ઉમેદવારી પત્ર ભરી શકે છે કે છે। ત્યાર પછીની વાત કરીએ એની ઉંમર, સંસદની આપણે વાત કરીએ તો સંસદ 25 વર્ષથી વધુ હોવો જોઈએ, 25 વર્ષથી નાનો વ્યક્તિ ન હોવો જોઈએ, એ વ્યક્તિ સંસદ તરીકે પોતાનું પ્રતિનિધિ ઉમેદવાર પત્ર ભરી શકે છે। જ્યારે રાજ્યસભાનો જે સભ્ય છે એની ઉંમર 30 વર્ષની છે, તો કે છે 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ। એ વાત આપણે જોઈએ કે 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ કયો વ્યક્તિ, તો કે છે રાજ્યસભાનો જે સભ્ય પ્રતિનિધિત્વ ઉમેદવારી પત્ર ભરે છે એ કે છે। અને ત્યાર પછી રાજ્યસભાની અંદર ગુજરાતને 11 જે બેઠકો છે એ ફાળવવામાં આવી છે। રાજ્યસભાની અંદર આપણી કેટલી ગુજરાતની અંદર કેટલી બેઠકો છે રાજ્યસભાની, તો કે છે 11 બેઠકો જે છે એની ફાળવણી કરવામાં આવી છે કે છે। રાજ્યસભા કાયમી ગૃહ નથી, રાજ્યસભા કેવું છે કાયમી ગૃહ નથી, એને વિખરાવી શકાય છે, એને વિખરાવી નાખવામાં આવે છે, ગૃહને ઉઠાડી દેવામાં આવે છે આપણી ભાષામાં કહે, એટલે કે વિખરાવી કાયમી ગૃહ નથી। રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને સંસદ જે છે એ કાયમી ગૃહ નથી કે છે। તેનું વિસર્જન થતું નથી, રાજ્યસભાનું વિસર્જન થતું નથી કે છે। રાજ્યસભાનો એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે, રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો જે છે એ દર બીજા વર્ષે કે છે નિયુક્ત નિવૃત્ત થાય છે, નિવૃત્ત પામે છે કે છે। એટલે સભ્યોમાં સંખ્યાની ચૂંટણી કરવા, વળી પાછા એ જે છે એ નિવૃત્ત થાય છે અને વળી પાછી ચૂંટણી થાય છે, વળી પાછા સભ્યોની કે છે બેઠક થાય છે અને ચૂંટણી દ્વારા એમને પાછી નવી ભરતી થાય છે। આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે કામ કરી શકે છે, 6 વર્ષ સુધી કે છે એ કામ કરી શકે છે। સંસદમાં બંને ગૃહના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો છે, સંસદની અંદર સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો છે,
कया कया तो सौथी पहला अंदाजपत्र सत्र चौमासू सत्र और शियाळो सत्र आम त्रण सत्र जे छे ते राज्यसभानी अंदर के छे रहेला छे के छे आम राज्यसभाना सभ्यो वधुमां वधु 6 वर्ष सुधी सभ्य तरीके रही शके छे जो के तेओ फरीथी चूंटावा के पसंदगीने पात्र बने छे हवे बने छे के राज्यसभाना जे सभ्यो छे एमने पोते 6 वर्ष काम कर्या पछी फरीथी पण एमने जो आनी साथे जोडावुं होय तो फरीथी उमेदवारी पत्र भरी अने फरीथी आ पसंदगी करी शके छे पण एने फरीथी करवामां आवे छे 6 वर्ष थता ए निवृत्त थाय छे निवृत्त पछी वळी पाछी चूंटणी आवे छे अने वळी पाछू पोतानुं उमेदवारी पत्र ए भरी शके छे संसदना बने गृहोमां सामान्य रीते वर्षमां 3 सत्रो छे आपणे आगळ જોઈ ગયા કે છે અને હવે આ રાજ્યસભા જે છે આ રાજ્યસભાના જો કોઈ ચેરમેન હોય તો એ ચેરમેન જે છે ઉપરાષ્ટ્રપતિ છે કે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોતાની રૂપે ચેરમેન છે કેના તો કે છે રાજ્યસભા જે છે એના ચેરમેન કોણ છે તો કે ઉપરાષ્ટ્રપતિ જે છે હોતાની રૂપે એના ચેરમેન એટલે કે અધ્યક્ષ છે કે છે જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિ જે છે ની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાની રીતે કરે છે કે છે રાજ્યસભાના પ્રથમ આ તમારે કા વિકલ્પમાં પૂછાય છે અને કા એક વાક્યમાં પૂછાય છે આ પ્રશ્નો જે છે કે ભાર રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા રાજ્યસભાના પ્રથમ ચેરમેન ખાલી જગ્યા હતા તો ખાલી જગ્યા વિકલ્પ પ્રશ્ન તો શું જવાબ આવે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એ રાજ્યસભાના પ્રથમ ચેરમેન હતા કે છે ત્યાર પછીની વાત કરી કે લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટે છે હવે કોઈ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બહારથી નથી આ લોકો ચૂંટતા એ પોતાના જે સભ્યો છે એ સભ્યોમાંથી કોઈની પસંદગી કરી અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એટલે કે ચેરમેન અને ઉપચેરમેનની ચૂંટણી કરે છે એટલે કે સ્પીકરની એ ચૂંટણી કરે છે એમાંથી આ બંને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કહે છે ચૂંટવામાં આવે છે અધ્યક્ષની ગેરહાજરી હોય ત્યારે ઉપાધ્યક્ષ એમનું કામ સંભાળે છે કહે છે હવે લોકસભાના સ્પીકરની તમને વાત કરી કે લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષ અધ્યક્ષ એટલે કે જે સ્પીકર છે એ લોકસભાનું વ્યવસ્થિત રીતે તંત્ર કામ કરે એ જુએ છે લોકસભાની અંદર શાંતિથી યોગ્ય સમયે સમયસર કામ થઈ જાય એ જોવાનું કામ કોણ છે અધ્યક્ષનું કે છે અને અધ્યક્ષ જે છે એ પોતે કોઈ પણ પક્ષના ન હોવા જોઈએ એ પોતે પોતે કોઈ પણ પક્ષમાં હોય તો પોતાના પક્ષમાંથી એમણે રાજીનામું આપવું પડે છે અને અધ્યક્ષ થયા પછી કોઈ પણ પક્ષ તરફ એમને તરફેણ થતી નથી ન્યાય તરીકે પોતાનું કામ કરે છે કે છે લોકસભાના કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમ અનુસાર ચાલે એ જોવાનું કામ અધ્યક્ષનું છે કે છે લોકસભાના સભ્યો પોતાના જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેને કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે મેં તમને આગળ કહ્યું કે અધ્યક્ષ જે છે એ પોતે બન્યા પછી પોતે ગૃહનું કામકાજ વ્યવસ્થિત થાય એ કામ એ સંભાળે છે હવે લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની પણ મુદત પણ પૂરી થાય છે હવે લોકસભા જે છે એની ચૂંટણી દરમિયાન જો લોકસભાનું વિસર્જન થઈ જાય તો અધ્યક્ષ પણ પોતાના જે મુદત હોય છે એટલે કે પોતાના હોદ્દા ઉપરથી કે છે એમની મુદત પણ પૂરી થાય છે આ પહેલા અધ્યક્ષને પોતાના પદ ઉપરથી ખસેડી શકાતું નથી કે છે લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરું થાય છે પરંતુ લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહે છે હવે બન્યું એવું કે લોકસભાનું વિસર્જન થઈ ગયું લોકસભાની મુદત પૂરી થઈ ગઈ પણ જ્યાં સુધી લોકસભાની અંદર બીજા સભ્યોની ચૂંટણી ન આવે ત્યાં સુધી અધ્યક્ષ પોતાનો હોદ્દો જે છે એ સંભાળે છે અને લોકસભાનું કે છે એ કામકાજ કરી શકે છે હવે લોકસભાના અધ્યક્ષ જે છે એમને પોતાના હોદ્દા ઉપરથી કેવી રીતે દૂરશન લોકસભાનું વિસર્જન ન થયું હોય અને એ પહેલા લોકસભાના અધ્યક્ષનું જો પોતાના હોદ્દા ઉપરથી દૂર કરવું હોય તો એના માટે કઈ પ્રક્રિયા છે તો કે છે 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકર એટલે કે અધ્યક્ષને પોતાના હોદ્દા પરથી દૂર કરી શકાય છે હવે અધ્યક્ષ પોતાનો હોદ્દા ઉપર હોય છે અને અધ્યક્ષ એ પોતાના હોદ્દા ઉપર હોય છે એ દરમિયાન જો લોકસભાના સભ્યોને એવું લાગે
કે અધ્યક્ષ પોતે બરોબર કામ કરતા નથી તો સભ્યો જે લોકો જ્યાં હાજર છે લોકસભાના સભ્યો જે હાજર છે લોકસભામાં ઈ સાદી બહુમતીથી એટલે કે બહુમતી કરવામાં આવે છે કે અધ્યક્ષને રાખવા કે ન રાખવા એ પ્રકારે ચૂંટણી કરવામાં આવે છે અને એ ચૂંટણીમાં જો ન રાખવા એવી બહુમતી મળે તો અધ્યક્ષને પોતાના હોદ્દા પરથી દૂર કરી શકાય છે પણ એ પણ 14 દિવસ પહેલા કહે છે ઈ આપણે વાત જોઈ કે અધ્યક્ષને કઈ રીતના કહે છે પોતાના હોદ્દા પરથી દૂર કરી શકાય છે લોકસભા કે ધારાગૃહમાં થતા ભાષણો ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે અધ્યક્ષ પોતાની જગ્યા ઉપર હોય છે અને ત્યાં લોકસભાની જે સભ્યો હોય છે એ જે પણ કહેતા હોય છે એ બધું જ જે અધ્યક્ષ છે એમને ઉદ્દેશીને વાત કરતા હોય છે કે સંસદમાં બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થાય છે આપણે ખબર છે કે સંસદની જે કાર્યવાહી છે એ કાં તો અંગ્રેજીમાં થતી હોય છે અને કાં તો હિન્દીમાં થતી હોય છે પણ અધ્યક્ષ એવું કહે છે કે જેને પોતાની વાત પોતાની માતૃભાષામાં કરી હોય તો એવો ઠરાવ અધ્યક્ષ જે છે એ પસાર કરી શકે છે અને પોતાની માતૃભાષામાં પણ કે છે એ વાત કરી શકે છે કે છે અધ્યક્ષ પરવાનગી આપે તો અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલ ગણાય અધ્યક્ષ ગૃહની સભાને મુલવતી રાખે હવે કોઈ પણ સભ્ય સંસદની અંદર કે લોકસભાની અંદર 60 દિવસ જો ગેરહાજર રહે તો એને પોતાની જગ્યા ઉપરથી દૂર કરવાની સત્તા જે છે એ અધ્યક્ષ પાસે છે કે છે હવે આપણે વાત કરી કે કાસ્ટિંગ વોટ કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક વોટ આ નિર્ણાયક જે મત છે એ મત માત્ર એક જ વ્યક્તિ આપી શકે છે અને એ વ્યક્તિ કોણ તો એ વ્યક્તિ છે આપણા અધ્યક્ષ અધ્યક્ષ એટલે કે સ્પીકર આ જ પોતે પોતાનો નિર્ણાયક મત આપી શકે છે એમના સિવાય કોઈ કાસ્ટિંગ મત કરી શકતું નથી કે છે તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ જે છે કે ગણેશ વાસુદેવ માંગળ પર એ તમારે પૂછાય છે પરીક્ષાની અંદર કે લોકસભાના પ્રથમ આ શું છે કે રાજ્યસભાના હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એ રાજ્યસભાના હતા જ્યારે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ તો કે છે ગણેશ વાસુદેવ માંગળકર જે હતા એ હતા કે છે તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી આપણે વાત કરી કે અધ્યક્ષ પોતે ક્યારે મત આપી શકે કે જ્યારે પક્ષની અંદર સમતોલ હોય બંને પક્ષને સરખા મત આપ્યા પડ્યા હોય એ વખતે અધ્યક્ષ જે છે એ પોતાનો નિર્ણાયક મત આપે છે એટલે કે કોઈ પણ એક પક્ષ તરફ પોતાનો મત આપી અને એને વિજેતા જાહેર કરે છે એવા મતને કે છે નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે કે છે તે સિવાય એ ગૃહમાં ક્યારે મતદાન કરતા નથી કે છે લોકસભાના પ્રથમ અધ્યક્ષની આપણે વાત કરીએ કે છે અધ્યક્ષની ગેરહાજરીમાં કોણ કામકાજ કરે છે લોકસભાનું અધ્યક્ષ જ્યારે ગેરહાજર હોય ત્યારે એમની જગ્યાએ એમના જે ઉપાધ્યક્ષ છે એ સંસદનું કાર્ય કરે છે કે છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોમાં પીઠ અનુભવી અને તજજ્ઞ જે પ્રતિનિધિઓ છે એ લોકસભાનું કાર્ય સંભાળે છે કે છે અને જેને એવા જે વ્યક્તિ છે લોકસભાની અંદર જે તજજ્ઞો છે જે જાણકારો છે એના એક પેનલ અલગ બનાવવામાં આવે છે જેને સ્પીકર પેનલ કહેવામાં આવે છે જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે એમની જગ્યાએ ત્રીજા જ વ્યક્તિઓ કામ કરતા હોય છે એમને સ્પીકર્સ પેનલ કહેવામાં આવે છે તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ કરે છે આ આપણે જોયું કે લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષની કાર્યવાહી હવે આપણે આગળ જોશું કે ખરડો ક્યારે વિધાયક કાયદો બને છે ખરડો ક્યારે કાયદો બને છે હવે એ પ્રક્રિયા આપણે આગળના અધ્યયનની અંદર